કોરોના વાયરસની મહામારીને પગલે અમરેલીમાં પોલીસ દ્વારા આકરા પગલાં લેવામાં આવી રહ્યા છે, જેમાં સોશિયલ ડિસ્ટન્સનો ભંગ કરનાર સ્વયંસેવકો પણ પોલીસની ઝપેટમાં આવી ચૂક્યા છે, જેથી સ્વયંસેવકો માટે વિરોધ પક્ષના નેતા શ્રી પરેશ ધાનાણી તથા ધારાસભ્ય શ્રી વિરજીભાઈ ઠુમ્મર દોડી આવ્યા હતા. કોરોનાની વૈશ્વિક મહામારીમાં આજે જનજીવન ઠપ થઈ ગયું છે ત્યારે રોડ ઉપર રખડતા ભટકતા ઢોરને ઘાસચારો પૂરો પાડવા માટે અમારી 4 લોકોની ટીમ છેલ્લા 5 દિવસથી કાર્યરત છે. તંત્ર સાથે સુપરિચિત છે અને સંકલનમાં જ આ વ્યવસ્થા આગળ વધી રહી છે. કમનસીબે આજે અજાણતામાં અમરેલીના માનનીય એસપીશ્રીએ એ ચારેય વોલિન્ટિયરો જે સ્વૈચ્છિક ખર્ચે દરરોજ એક આખું ટ્રેક્ટર ભરીને 100-150 મણ લીલું ગાયું નાખે છે, એને સોશિયલ ડિસ્ટન્સ ના ઇસ્યુઝમાં એના ઉપર FRI અહીંયા દર્જ કરી હતી, અને માટે અમે તંત્રને રિક્વેસ્ટ કરવા આવ્યા હતા કે જે તંત્રની સાથે મળી અને લોકોની સમસ્યાના સમાધાન માટે કામ કરનારા કાર્યકર્તાઓ છે એ ડિમોરલાઇઝ થશે તો આવતા દિવસોમાં મોટો પડકાર ઊભો થશે. માનનીય એસપીશ્રીએ અમારી એ લાગણી અને માગણીને સકારાત્મક રીતે લીધી છે, અને આવા આઇડેન્ટિફાઈડ લોકો છે, જે સમર્પિત લોકો છે, જે આફતની વચ્ચે પ્રજા અને તંત્રની વચ્ચે સેતુ બની અને સમસ્યાઓનું નિરાકરણ કરવા સંકલ્પિત છે, આવા લોકોની સાથે તંત્ર એની ઓળખ ઊભી કરે અને સકારાત્મક રીતે આવતા દિવસોમાં પ્રજા અને તંત્રની વચ્ચે જોડતો સેતુ બની અને સ્વયંસેવકો સ્વૈચ્છિક સરકારી સૂચનાઓનું પાલન કરે, સરકારી તંત્રને સહયોગ કરે, શિસ્ત રાખે, સંયમ માને અને સ્વચ્છતા સાથે કોરોનાને હરાવવાના જંગમાં આપણે સૌ ભાગીદાર બનીએ એવી અમે વિનંતી સહ અપેક્ષા.